they would send them. सूरत में 40 થી વધારે ઘરો માં મીંઢુણા નદી ના પાણી ઘૂસ્યા। તલાવડી વિસ્તાર માં મીંઢોણ નદી ના પાણી ફરી વળ્યા છે। ભારે વરસાદ ને કારણે મીંઢોણ નદી માં પાણી ની ભારે આવક થઈ છે। તંત્ર એ સાવચેતી ના ભાગ રૂપે તમામ લોકો ને પહેલે થી સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવ્યા। સુરત અને તાપી જિલ્લા માં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને તમામ નદી નારાઓમાં ખૂબ જ પાણીની આવક થઈ છે। તમામ નદીઓ છે જિલ્લાની તે બે કાંઠે વહી રહી છે। હાલમાં આપણે જે દ્રશ્યો બતાવી રહ્યો છે એ બારડોલીમાંથી પસાર થતી મીંઢોણા નદી છે, જે ગાંડીતુર બની છે। હાલ આજે બારડોલીનો તલાવડી વિસ્તાર છે તે પાણીમાં ડૂબી ચૂક્યો છે। આપણી સાથે અહીંના સ્થાનિક છે, તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરશું। જી, આપનું નામ? મારું નામ ઇબ્રાહિમ છે। ઘણું પાણી હમણાં ઓછું હતું, વધતું જાય છે। ઘણા 200-250 ઉપર ઘર છે, ઘણા ઘરમાં પાણી છે, ઘણા તો બહાર આવી ગયા છે, પરંતુ આ પાણી વહેલું ઉતરે એવું શક્યતા નથી। પણ જેમ બને તેમ તમારી જે કઈ ક્યારથી આ પરિસ્થિતિ થઈ છે, ક્યારથી પરિસ્થિતિનું નિર્માણ થયું છે? આ લગભગ 2-2.5 વાગ્યાથી ચાલુ થયું છે, અત્યાર સુધીમાં આટલું પાણી આવી ગયું છે। હાલ પાણી નદીના પાણી ઘટી રહ્યા છે કે પછી વધી રહ્યા છે? ના, પાણી વધી રહ્યું છે। 2:30 વાગ્યા સુધી અમને એમ લાગ્યું હતું કે પાણી ઉતરે છે, પણ આ પાણી વધતું જાય છે ને આ પાણી ખરેખર વધે જ છે। જી, ચોક્કસ રીતે સ્થાનિક લોકો જણાવી રહ્યા છે કે જે નદીનું છે પાણી, તેનું જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે। બીજી તરફ હું કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવે, જે તલાવડી વિસ્તાર છે ત્યાંના જે 200થી વધુ જે ઘરો છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। ઘણા એવા ઘરો છે જે પાણીમાં આખા ડૂબી ચૂક્યા છે, તો ઘણા જે ઘરો છે તે પાણીમાં અડધા ડૂબી ચૂક્યા છે। ખાલી જે રીતે પાણી ભરાવવાની સમસ્યા સર્જાય છે, તેને લઈને લોકો દ્વારા સ્થળાંતર કરવામાં આવ્યું, તો બીજી તરફ જે ઘરની અંદર જે સામાન હતો, સરસામાન, તેને પણ નુકસાન થઈ ચૂક્યું છે। હાલ જે રીતે મીંઢોણા નદીના પાણી વધી રહ્યા છે, તેને જ લઈને જે નીચાણવાળા વિસ્તારોમાં છે તેમાં ચિંતા છવાય છે। સંદીપ વસાવા, ઝી મીડિયા, બારડોલી, સુરત। તાપી જિલ્લામાં વરસાદી માહોલ, ભારે વરસાદને કારણે મીંઢોણા નદીમાં પૂર આવી બારડોલીમાં રામજી મંદિર નજીકનો બ્રિજ પાણીમાં ગરકાવ, બ્રિજ પાણીમાં ગરકાવ થતાં તંત્રએ બ્રિજને કર્યો બંધ। સુરત અને તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, તેને જ લઈને નદી નારાઓમાં ખૂબ જ પાણીની આવક થઈ છે। હાલ હું આપણે જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ મીંઢોણા નદીના છે। આ મીંઢોણા નદી જે આ બારડોલી નગરના વિસ્તારમાંથી પસાર થતી છે, અને જે બ્રિજ છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। ખાસ આ ધુલિયા નેશનલ હાઈવેને જોડતો આ માર્ગ છે, લોકો અહીંથી આવન જાવન કરતા હોય છે, પરંતુ જે બ્રિજની ઉપર મીંઢોણા નદીના પાણી ફરી વળ્યા છે તેને જ લઈને હાલ આ માર્ગ છે તે અવરજવર માટે બંધ કરી દેવામાં આવે છે। તંત્ર દ્વારા પણ સાવચેતીના ભાગરૂપે અહીં પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે। કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તેને જ લઈને છે તે પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે, અને અહીંથી અવરજવર કરતા લોકોને અટકાવવામાં આવી રહ્યા છે। ખાસ જે રીતે મીંઢોણા નદીના જળસ્તર ખૂબ જ વધી રહ્યા છે, તેને લઈને જે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે। ખાસ વાત કરવામાં આવે તો જે રીતે સુરત અને તાપી જિલ્લામાં જે વરસાદ વરસી રહ્યો છે તેમાં ખૂબ જ પાણીની આવક થઈ છે, અને નદી નારાઓ છે તે બે કાંઠે વહી રહી છે। હાલ જે રીતે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા થઈ છે, તેને લઈને લોકો છે તે ચિંતિત બન્યા છે। સંદીપ વસાવા, ઝી મીડિયા, બારડોલી, સુરત।